कैफे जिंदगी वार्ताओं मन्ना मेन्यू माथी आरती साथे। હાય, કેફે જિંદગીમાં હું છું આરતીને આજે આ ગરમીની સિઝનમાં સરસ મજાની ઠંડી વાર્તા લઈને આવી ગઈ છું. આજની વાર્તા છે નવું એર કૂલર. આજે અમારા ઘરમાં ધમાલ છે. હું એટલે કે દર્શના ને મારી મમ્મી રસોડામાં પૂજાની થાળી તૈયાર કરી રહ્યા છીએ. દાદા દાદી વરંડામાં બેસીને રાહ જોઈ રહ્યા છે રિક્ષાના ઘરઘરાટની. દીવો પૂરી લીધો? કંકુમાં પાણીના બે ટીપા જ નાખજે, હા, નહીં તો રેલા ઉતરશે. ને પેંડાનું બોક્સ અત્યારે બંધ જ રાખજે, એ વખતે જ ખોલજે. ને ખૂણો બરાબર સાફ કરી લીધો છે ને? નહીં તો મોહિત આવતા વેત બૂમો પાડશે પાછો. ને મમ્મીના દરેક સવાલના જવાબ હું હા કે નામાં આપું ત્યાં સુધી તો મમ્મી બીજા પ્રશ્ન તરફ આગળ વધી જ જાય છે. મોહિતને પપ્પા હવે કોઈપણ ક્ષણે આવવા જોઈએ. એમને ગયે કલાક થઈ ગયો છે ને હવે તો વરંડામાં દાદા દાદીની સાથે હું ને મમ્મીએ ગોઠવાઈ ગયા છીએ. આખરે રિક્ષા વળતી દેખાય છે અને આજે કોઈ પૂછે તો રિક્ષાની ઘરઘરાટી સૌથી મધુર અવાજ છે એવું એટલીસ્ટ અમારા પરિવારના 6 જણ તો કહીએ જ છીએ. એ રિક્ષામાં તો આવ્યું છે અમારું નવું કૂલર, અમારું નવું એર કૂલર. મોહિતને પપ્પા સાચવીને કૂલરમાં ઘરમાં લાવીને ગોઠવવાની પેરવીમાં પડ્યા. મોહિત તો જાણે કૂલરની આખી ફેક્ટરી ખરીદીને આવ્યો હોય ને એટલો હરખાતો હતો. ને પપ્પાના મોં પર એ હરખતો હતો, સાથે સંતોષ પણ હતો. ક્યારનાય પ્લાનિંગ કરતા હતા? ઉનાળો શરૂ થતા પહેલાં જ મમ્મીને પૂછેલું, જો તો આમ તેમ કરતા કંઈ સગવડ થાય એમ છે, વિચારું છું કૂલર લઈ લઈએ. પહેલાં તો એસીનો જ વિચાર કરેલો, હં, પણ પછી એની પાછળ આવતા લાંબા લચક ઇલેક્ટ્રિસિટી બિલની ગણતરી કરેલી. એસીનો વિચાર તો તાત્કાલિક પડતો મૂકેલો, પછી અમલમાં આવેલો એર કૂલરનો વિચાર. વિચાર અમલમાં આવેલો, હા, એક્શન નહીં. હા, તો એર કૂલર પર બધા સહમત થયેલા. બાકી મોહિત માટે સ્કૂટર કે બાઇક, દાદા માટે નવું ચોકઠું, લિસ્ટ લાંબુ હતું, પણ પપ્પાનો આગ્રહ કૂલર માટે હતો, મોહિત સિવાય, કારણ કે એમાં પાણી ભરવાની જવાબદારી ભાઈ સાહેબની નક્કી થયેલી. અમારો પરિવાર એ વિચિત્ર ખરો, હા, કૂલર હજી બજારમાં ને કોણે શું કરવું એ નક્કી થઈ ગયેલું. દાદાએ બેસવા માટેની જગ્યા ફિક્સ કરી નાખેલી ને મમ્મીએ કૂલરને એ નાનકડા 2 રૂમના ઘરમાં સમાવવા માટે કયો સામાન નક્કામો છે ને કયો કાઢી નાખવો પડશે એનું અલ્ટિમેટમ આપી દીધેલું. આખરે શરૂ થયેલી મેરેથોન કવાયત એર કૂલરની પસંદગીની. આઈ એમ શ્યોર આપણા બધાના ઘરમાં આવી કવાયત થતી હોય છે. કઈ કંપનીનું કૂલર સારું, એસેમ્બલ્ડ લેવું કે પછી કોઈ બ્રાન્ડેડ કંપનીનું, ભાવ કોનો ઓછો, આફ્ટર સેલ સર્વિસ કોની સારી ને મેન્ટેનન્સ શેમાં ઓછું. અણુશસ્ત્રો માટેની મીટિંગ્સ પણ વિશ્વના દેશો વચ્ચે આટલી સિરિયસલી નહીં થઈ હોય જેટલી અમારા કૂલર માટે થઈ હતી. દાદાએ સજેસ્ટ કર્યું કે ફુવાના ભાઈબંધને કૂલરની દુકાન છે, તો મોહિત એના ફ્રેન્ડના પપ્પાની ઓળખાણ લઈ આવેલો. આ બધી ચર્ચાઓ એટલી ગરમાગરમ રહેતી કે એને ઠારવા માટે તાત્કાલિક હવા ઠંડી કરવાની જરૂર છે એમ લાગતું. અંતે સહમતી સધાઈ ને કૂલર લાવવાનું નક્કી થઈ ગયું. ને આજે દિવસ છે જ્યારે કૂલર ઘેર આવી રહ્યું છે. હવે તમને થશે કે આ કૂલરની વાત હું શું માંડીને બેઠી હોઈશ, કૂલર લેવું એ કંઈ મોટી વાત છે? પણ હોય, ઘરમાં એક જ વ્યક્તિ કમાનાર હોય અને એક વ્યક્તિનો પગાર માંડ 25-30 હજાર રૂપિયા હોય, બાકીની વ્યક્તિઓમાં હું, મોહિત, મમ્મી, દાદા ને દાદી હોય, દર મહિને દાદીની ઘૂંટણની દવામાં 600-700 રૂપિયા જતા રહેતા હોય, ગામડે મોટા બાપુજીને પપ્પાએ 500 રૂપિયા મોકલવા પડતા હોય, એવા સંજોગોમાં નવું નક્કોર કૂલર લાવવું અઘરી વાત તો છે જ ને ભાઈ? તો નવું એર કૂલર આવી ગયું છે. નવા એર કૂલરનો આનંદ પપ્પાના મોં પર જરા વિશેષ દેખાઈ રહ્યો છે. કારણ એ છે કે પહેલીવાર અમારા ઘરમાં નવી નક્કોર વસ્તુ આવી છે. નાનકડું કલર ટીવી મામાએ મમ્મીને લઈ આપ્યું છે 5 વર્ષની પસલી ને ભાઈબીજના પૈસામાંથી. સ્કૂટર પપ્પાના ફ્રેન્ડ અનિલ કાકાએ વેચી નાખવાનું હતું એ લઈ લીધેલું સેકન્ડ હેન્ડ. ને ફ્રીઝ ફઈને મોટું લેવાનું હતું એટલે એમનું જૂનું ફ્રીઝ અમારે ત્યાં આવી ગયેલું. હા, એવું જ જેમાં બરફ જામી જાય ને અઠવાડિયે સાફ કરવું જ પડે, નહીં તો ફ્રીઝરનું બારણું ખુલે જ નહીં. હવે પપ્પાના મોં પરના
આનંદને આ ઘટના સાથે સંબંધ ખરો? હ હતું એવું કે જૂનું ફ્રીજ અમારે ત્યાં આવેલું ત્યારે ફ્રીજમાં રાખીને ઠંડા કરેલા શરબતને તરબૂચનો બહુ ક્રેઝ રહેતો ઉનાળામાં. એવા જ એક ઉનાળામાં ફઈ ઘરે રહેવા આવેલાને ખબર નહીં એવું તે શું બોલ્યા હશે કે પપ્પાને ખરાબ લાગી ગયેલું. બસ પપ્પાને ફઈ બંને મોં ફૂલાવીને ફરતા ને મમ્મીની હાલત ખરાબ થઈ જતી. બિચારી મમ્મી, એને તો ફઈની સામે જરાય વાંધો નહોતો, ઉલટાનું બહુ ફાવતું એને ફઈ સાથે, પણ પપ્પાને કોણ સમજાવે? ને ફઈ દર વર્ષે ઉનાળામાં અમારે ત્યાં અઠવાડિયું રહેવા આવતી. દાદા દાદી બહુ ખુશ જણાતા એ સમયમાં. ને આ પપ્પાને ફઈ બોલે કે ન બોલે, દાદા દાદીને મમ્મી ત્રણેય થઈને આ ક્રમ તૂટવા નહોતો દીધો. એ જ રીતે ફઈ આવતી, અમને છોકરાઓને વાલ કરતી, મમ્મીને અથાણા બનાવી આપતી, દાદા દાદી સાથે પેટ ભરીને વાતો કરતી ને પછી ચાલી જતી પોતાને ઘેર. પણ તોય કટતું બધાને. પપ્પા કહેતા ફઈ અભિમાની છે ને ફઈ કહેતી ભાઈ પહેલેથી વાંકો જ છે. અમે બધાએ છોડી દીધેલું આ વાતમાં પડવાનું, ફઈ આવે એટલે બસ. ને આજે એર કુલર આવ્યું એ જ દિવસે રાતે ફઈ આવવાની હતી. ખરેખર તો એવું હતું કે ફઈ આવે એ પહેલાં એર કુલર આવી જાય એવું નક્કી કરેલું પપ્પાએ. રામ જાણે પપ્પાનો એની પાછળ શું આશય હશે. ગમે તેમ તોય રાજી હતા બધાએ. નવું એર કુલર ચાલુ કરીને જમવાનું હતું, રસ પૂરીને ઢોકળા. ફઈની રાહ જોવાતી હતી બસ. ને ફઈ આવી ગઈ અઠવાડિયાનો સામાન લઈને, હાશ કરીને બેઠી કે પપ્પાએ બોલ્યા વિના એર કુલર ચાલુ કર્યું. ઠંડક ફરી વળી ઘરમાં ને પપ્પાએ કંઈક ગર્વથી ફઈની સામે જોયું. ગર્વ કરતાંય વધુ બહેનની જરૂરિયાત પૂરી કરી શક્યો એનો સંતોષ દેખાતો હતો પપ્પાના મોં પર. નાનપણથી ફઈને ગરમી સહન થતી નહીં, એના ઘરે તો એસીમાં જ રહેતી 24 કલાક, પણ અમારા ઘરે આવતી દર ઉનાળે ત્યારે એક ક્ષણ પણ ગરમીની ફરિયાદ ન કરતી. અમે ગરમીને ગાળો આપતા ત્યારે એ તો મીઠું હસતી, એના ગોરા ચહેરા પર આવેલો પરસેવો લૂંછતી. કદાચ એટલે જ અમને અમારી ફઈ બહુ વાલી લાગતી. ને પપ્પાએ કૂલર ચાલુ કર્યું ને ત્યાં જ ફઈના ચહેરા પર આનંદ ફરી વળ્યો. સામાન્ય ઘટના હોત તો એવું જ થાત કે ગરમીમાંથી રાહત મળ્યાનો આનંદ હશે, પણ જે ઘટના હું કહી રહી છું ને એ જાણ્યા પછી તમને એવું લાગશે કે હા, એ આનંદ પોતાનો ભાઈ ભલે થોડું ઘણું તો થોડું ઘણું સુખ પામી શક્યો છે એનો હતો. કૂલર ચાલુ કરીને અમે આરામથી જમ્યા. જમ્યા નહીં હો, બરાબર દાબ્યું એમ કો. ને પછી પપ્પા એક ખૂણામાં છાપું લઈને બેઠા હતા. સવારનું વાંચતા નહોતા, વાંચવાનો અભિનય કરતા હતા. એમના કાન તો અમારી જ તરફ હતા. હં જમ્યા પછી અમે વાતોએ વળગ્યા હતા. મોહિતને હું આખાય વરસની વાતો ભેગી કરીને રાખતા હતા ને ફઈને હસાવતા હતા. વચ્ચે વચ્ચે દાદી અમને ટોકતા હતા, બસ હવે બહુ હસાવશો નહીં, થાક લાગશે એને. ગયે વર્ષે હાર્ટની તકલીફ થયા પછી ફઈને શ્રમ લેવાનો નહોતો, નહીં તો ફઈ પણ લેકા કરીને વાત માંડે ને ગામ આખાની મિમિક્રી કરીને અમને હસાવે. આવી મંડળી જામી હતી બરાબરની ને સુવાની તૈયારી કરી, પથારીઓ પાથરી. ત્યાં જ લાઈટ ગઈ. હવે બે ક્ષણ તો સૂઝ જ ન પડી, પછી મીણબત્તી સળગાવી. ને મોહિત સમાચાર લઈ આવ્યો કે 4-1 કલાક પછી લાઈટ આવશે ને એ કદાચ. હવે પ્રશ્ન તો એ જ આવીને ઊભો રહ્યો સુવાનો, ધાબે સુવા જવું પડશે. ચાલો ગાદલા ગોદડા લઈને પહોંચી ગયા અમે ધાબે. ફઈએ ચડી ગઈ, પણ એને બહુ ગરમી લાગતી હતી, પવને પડી ગયો હતો સાવ. એ બેઠી બેઠી છાપું હલાવતી હતી ને ત્યાં જ પપ્પા આવ્યા. એમના હાથમાં મમ્મીનો કોટનનો જૂનો ભીનો સાડલો હતો. હળવેથી આવીને ફઈને કહ્યું, તું સૂઈ જા ને આ ઉઢી લે, હું પવન નાખું છું. એ અંધારી રાતે અમારા ધાબા પર એ ભાઈ બહેન પપ્પાને ફઈના મોં પર સ્નેહની આભા ચોખ્ખી જોઈ શકાતી હતી. તો એટલે પપ્પાને એર કુલર લેવું હતું એમની બહેન માટે, જેની સાથે સાવ નાનકડી વાતમાં રિસાઈને બોલતા નહોતા. 4 કલાકને બદલે 3 કલાકે લાઈટ તો આવી ગઈ, પણ ફઈ એટલી ઘસઘસાટ સૂઈ ગયેલી, એ પ્રવાસના થાકને કારણે કે પપ્પાએ નાખેલા પવનને કારણે અમે એને ઉઠાડી જ નહીં. પછી તો આખું અઠવાડિયું ફઈ જ્યાં સુધી રહી ત્યાં સુધી અમે ધાબે જ સૂતા. ને ફઈએ રોજ રાત્રે નાના છોકરાની જેમ જીદ કરી કે પપ્પા ભીનો સાડલો ઓઢાડે ને પવન નાખે. ને પપ્પાએ પણ આજ્ઞાંકિત નાના બાળકની જેમ ફઈની વાત માની.
ઘરનું વાતાવરણ પૂર્વવત થઈ ગયું. અમારા ઘરની હવા ખરેખર બદલાઈ ગઈ. એ બધું આભારી હતું અમારા એ નવા એર કુલરને. કેફે જિંદગીમાં આ હતી આજની વાર્તા, નવું એર કુલર. વાર્તા તમને કેવી લાગી એ તમે કેફે જિંદગીની યુટ્યુબ ચેનલમાં વાર્તાની નીચે લખશો તો મને બહુ ગમશે. વાર્તાઓ, ગુજરાતી વાર્તાઓ, મૌલિક વાર્તાઓ હું દર અઠવાડિયે તમને સંભળાવવાની છું. જો તમને વાર્તા ગમી હોય તો કેફે જિંદગીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી વખતો વખત તમને નવી વાર્તા આવી એનું નોટિફિકેશન મળ્યા કરે. આવતા અઠવાડિયે નવી વાર્તા લઈ આવીશ. ત્યાં સુધી બાય.